नमस्कार दर्शक मित्रों, जीएनटी न्यूज में आपनु स्वागत छे। समाचार ने शुरुआत करिए हेडलाइंस थी। हीरासर एयरपोर्ट माटे जमीन संपादन सहित प्रक्रिया पूर्ण थई चुकी छे, त्यारे बे महीना में ऑपरेशन शुरू करवामां आवी रह्या छे। समग्र स्ट्रक्चर तैयार थवामां अंदाजित एक वर्ष नो समय लागशे। ત્યારે બીજી તરફ 108 ટીમની પ્રશંસનીય કામગીરી સામે આવી છે। એમ્બ્યુલન્સમાં જ પ્રસૂતિ કરાવી જોડિયા બાળકોને સહિત ત્રણ જિંદગીઓ માટે જીવદાતા બની 108 સેવા। મામાના ઘરેથી પરત ફરતા ભાણિયાએ ઝેરી દવા ગટગટાવી હતી। આર્થિક ભીતને કારણે યુવાને ગળાફાંસો ખાધો હતો। પૈસા વસૂલવા મિત્રને છરીના ઘા ઝીક્યા હતા। ત્યારે ગોંડલ પંથકમાં 1.5 ઇંચ કરા સાથે વરસાદ ખાબક્યો હતો। આ પંથકમાં ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાયો હતો અને કરા સાથે તોફાની કમોસમી વરસાદ ખાબક્યો હતો। હવે સમાચાર જોઈએ વિસ્તારથી તો રાજકોટની ભાગોળે આવેલા હીરાસર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે, જેમાં જમીન સંપાદનને લઈને મોટા નાના વિઘ્નો પણ આવ્યા હતા। જો કે હાલમાં જમીન સંપાદન સહિતના પ્રશ્નોનો ઉકેલ આવી ગયો છે। આ એરપોર્ટ ખાતે આગામી 2 મહિનામાં ઓપરેશન શરૂ કરવામાં આવશે। આ એરપોર્ટ ખાતે આગામી 2 મહિનામાં ઓપરેશન્સની સાથે અનેક પ્રક્રિયાઓ શરૂ કરવામાં આવશે। ત્યારે રાજકોટના રાજકમઢિયાળા ગામની પ્રસૂતિ માટે 108 એમ્બ્યુલન્સ સેવા જોડિયા બાળકો સહિત ત્રણ જિંદગીઓને બચાવવા જીવનદાતા બની હતી। 108ના જિલ્લા સુપરવાઇઝર દર્શિત પટેલે કેસ વર્ણવતા જણાવ્યું હતું કે રાજકોટના રાજકમઢિયાળા ખાતે ખેત મજૂરી અર્થે આવેલા 26 વર્ષીય પ્રસૂતાને પ્રસવ પીડા ઉપડતા આશા વર્કર બહેને 108 ને કોલ કર્યો હતો। રાજકોટ 108ના સરદાર લોકેશન ફરજ ઉપર EMT કાળુભાઈ ગોહિલ અને પાયલોટ મનસુખ મેણિયાએ સત્વરે ઘટના સ્થળ પર પહોંચ્યા હતા। નૂર કેશોદના અને હાલ રાજકોટના અંબિકા ટાઉનમાં તેના મામા જયંતિભાઈ ડઠાણિયાના ઘરે છેલ્લા 9 મહિનાથી રહેતો સ્મિત જગદીશભાઈ ભૂત ગઈકાલે સાંજે તેના મામા જયંતિભાઈને કહ્યું હતું કે હું કેશોદ ઘરે જાઉં છું। ત્યારબાદ ઘરેથી નીકળીને જામનગર રોડ પર આવેલી ચોકીધાણી હોટલની પાસે ઝેરી દવા ગટગટાવી હતી। ઝેરી દવા પીધા બાદ સ્મિતે તરત જ તેના મિત્ર હર્ષ પટેલને મોબાઈલથી ફોન કર્યો હતો અને કહ્યું હતું કે મારાથી ભૂલથી દવા પીવાઈ ગઈ છે, જેથી મને તુરંત જ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, પરંતુ ત્યાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું। ત્યારે આગામી દિવસોમાં ચોમાસું નજીક આવી રહ્યું છે, તો બીજી તરફ આ વર્ષે ગોંડલ પંથકમાં ખેડૂતોને પણ ભર ઉનાળે માવઠાનો માર સહન કરવાનો વારો આવ્યો છે। ત્યારે ગોંડલ પંથકમાં આજે બપોરથી અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। સંધ્યા સમયે ઘટાટોપ વાદળા અને ઉકળાટ વચ્ચે ગોંડલ તાલુકાના ગોમટા ચોરડી જામવાડી ગોરા કોટડા સહિતના ગામમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો। આ ઉપરાંત તાલુકાના ગોમટા અને ચોરડી ગામે તો કડા પણ પડ્યા હતા। તો હાલ સમાચારમાં બતાવ્યું, વધુ માહિતી માટે જોતા રહો જીએનટી ન્યૂઝ। ધન્યવાદ।